અલથાણમાં રહેતા અને રીંગરોડ રતન ચેમ્બરમાં દુકાન ધરાવતા કાપડના વેપારીની મહારાષ્ટ્રના બેઠક ચીટરોએ રૂપિયા એક પોઈન્ટ પાંસઠ કરોડનું ચૂનો યૂપડ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે અલથાણ કેનાલ રોડ સિંગલ હિલ્સમાં સુરેશભાઈ બાગવાની રહે છે તેઓ રીંગરોડ રતન ચેમ્બરમાં કાપડની દુકાન ધરાવે છે મહારાષ્ટ્ર થાણે ઉલ્લાસનગરમાં પ્રકાશ આસવાની અને દેવેન્દ્ર નામના ઈસમોએ કાપડની દુકાન ધરાવતા હોય શરૂઆતમાં સુરેશભાઈ સાથે સારો વ્યવહાર કરી તેમનો વિશ્વાસ જીતી લીધો હતો અને ત્યારબાદ એક પોઈન્ટ પચ્ચીસ કરોડનો માલ ઉધારમાં ખરીદ્યો હતો અને અન્ય વેપારી પરેશભાઈ પાસેથી ચણિયાચોળી રૂપિયા ચાલીસ લાખનો માલ ખરીદ્યો હતો કુલ રૂપિયા એક પોઈન્ટ પાંસઠ કરોડનો માલ ઉધારમાં ખરીદી લીધા બાદ પેમેન્ટનો સમય થતાં ગલ્લા તલ્લા કર્યા હતા અને માલ બારોબાર વેચી કાઢ્યો હતો જેથી તેમની તપાસ કરવા માટે બંને વેપારી મહારાષ્ટ્ર ખાતે ગયા હતા તપાસ કરતા પ્રકાશ અને દેવિદ્ર નામના ઈસામો દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હોવાની જાણ તેમને થતાં તેમણે છેતરપિંડી થઈ હોવાનું ભાન થયું હતું જેથી તેમણે તાત્કાલિક સલાપતપુરા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારીઓની ફરિયાદને આધારે ગુનો નોંધી બંને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે